ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ એટલે આપણા પ્રાચીન લોકનૃત્ય. બનાસકાંઠામાં હોળી પર્વ ઉપર રમાય છે લોકનૃત્ય. ઘેર જે થરાદ તાલુકાના અનેક ગામોમાં આજે પણ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાય છે હોળી પર્વ. ભારતીય સંસ્કૃતિ એટલે આપણી પ્રાચીન લોકનૃત્ય. આધુનિક સમયમાં દેશ અને દુનિયા પશ્ચિમી વાયરામાં કેદ થઈ રહ્યા છે ત્યારે આપણા લોકનૃત્યોએ પ્રાચીન સંસ્કૃતિને સાચવી છે. આપણા લોકનૃત્ય અને લોકસાહિત્યમાં પ્રાચીન સંસ્કૃતિ સચવાયેલી છે. આજના આધુનિક સમયમાં પ્રાચીન સંસ્કૃતિને લોકનૃત્યએ સાચવી રાખી છે. લોકનૃત્ય આપણી પ્રાચીન પરંપરાનો મીઠો રણકો દબકાર છે. ગુજરાત અને રાજસ્થાનમાં હોળી ધૂળેટીના તહેવારનું અનેરું મહત્ત્વ છે. હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી લોકો પ્રેમભાવ અને એકતાથી કરે છે ત્યારે થરાદ તાલુકાના બેવટા સહિત અનેક ગામોમાં વર્ષોથી પરંપરાગત મુજબ વડીલો અને યુવાનો દેશી પોશાકમાં સજ્જ થઈ ઘેર લોકનૃત્ય કરે છે. ઘેર એટલે ગોળ, વર્તુળમાં ફરવું અને રમવું. બીજો અર્થ હોળી ખેલવા નીકળેલ ટોળી કે ઘેરૈયાઓનું ટોળું થાય છે. લોકનૃત્ય રમતા લોકોને ઘેરૈયા તરીકે ઓળખવામાં આવે છે. ઘેરૈયા લાકડીઓ લઈને રાસ ગરબા રમતા હોય તે પ્રમાણે રમે છે, જેને ઘેર રાસ કે ઘેર રાસ કહેવામાં આવે છે. ગામના વડીલોની યુવાનો ફાગણવદ એકના રોજ સવારમાં ગામના પાદરમાં દેશી પોશાકમાં સજ્જ થઈ હાથમાં ટૂંકી લાકડીઓ લઈ દેશી ઢોલના તાલે લાકડીઓને ફેરવી અને એકબીજાની લાકડીને ટકરાવીને લોકનૃત્ય કરે છે. તે દિવસે આખું ગામ એક થઈને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગેરલોકનૃત્ય રમીને અસ્મિતા અને સંસ્કૃતિને સાચવી રહ્યા છે. ધૂળેટીના દિવસે આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગ્રામજનોનો ઉત્સાહ વધે છે. થરાદ તાલુકાના બેલતા ગામે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. થરાદ તાલુકાના બેલતા ગામમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં અલગ અલગ પ્રકારના રમત જેવી કે ગીર મટકી, દાંડિયા રાસ, ગરબા જેવી અલગ અલગ પ્રકારની નૃત્ય ડાન્સ રાખવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો સાથે મળીને નૃત્ય ડાન્સ તેમજ ઢોલ ઘેરો જેવા પ્રાચીન વાદ્યો સાથે રાખી હોળીના ગીતો ગાઈને નૃત્ય કરતા જોવા મળ્યા છે. હોળી અને ધૂળેટીના પાવન પર્વ પર આખું ગામ સાથે મળીને આવા નૃત્ય ડાન્સ કાર્યક્રમ સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે, જે આજની ભારતીય જૂની પ્રાચીન સંસ્કૃતિ અને અર્વાચીન સંસ્કૃતિનું મિશ્રણ છે. તે મુજબ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.
4 seconds.